નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. વિદેશમાં ડોક્ટરનો અભ્યાસ કરતી 21 વર્ષની ઈર્તિ ગામમાં આવી ચૂંટણી જીતી અને સરપંચ બની. ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે, વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ, મંત્રી ઋષિકેશ પટેલ. 600 પ્રજાતિનું એકલા હાથે જતન, સર્વધન કરનારા માનસીભાઈએ 7 ફૂટની દૂધી ઉગાડેલી. રોકડા રૂપિયા અને સોનાથી ભરેલું પર્સ પેસેન્જરને મળ્યું, માલિકને પાછું પરત કર્યું. રથદાતાઓના હસ્તે કિરણ હોસ્પિટલનું ફેઝ 2નું ઓપનિંગ થશે. ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. 31 ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદ આવેલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિજયનગર તાલુકો બન્યાને વર્ષો થઈ ગયા, પણ આ ગામની ગટરો બારે માસ ઉભરાતી જોવા મળે છે, જેનાથી ગંદકીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીને સંબોધીને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે દીવની ટીમ રાઇઝિંગ સ્ટાર નેશનલ લેવલે દિલ્હીમાં વિજેતા પામી અને આગામી 26 જાન્યુઆરીના દિવસે રાજપથ દિલ્હી ખાતે વડાપ્રધાન અને સમગ્ર દેશ સમક્ષ પોતાની નૃત્યકલા પ્રસ્તુત કરશે. પસંદગી પામી અને દીવના 8 યુવાનોએ દીવનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં માતા પુત્રીનું રહસ્યમય હત્યાથી ખળભળાટ. ચીન સહિત અન્ય દેશો તેમજ ભારત દેશના અન્ય રાજ્યોમાં વધતા કોરોના કેસોને લઈને નસવાડી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. સાથે જ લોકોને સેનેટાઇઝ માસ્ક પહેરવા અને ભીડભાડવાળી જગ્યાએ ન જવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે. છોટાઉદેપુર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્ય તેમજ વિજય અપાવવા મહેનત કરનાર બૂથ પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામના કુવામાંથી મળી લાશ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા જૈન સિતંબર સમાજ દ્વારા પાલિતાણામાં બનેલ ઘટનાના વિરોધમાં પ્રાંતિજ ખાતે વિરોધ વ્યક્ત કરી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધર્મપ્રિય મહિલાઓએ પવિત્ર ધનુર્માસ અંતર્ગત શ્વાનો માટે લાડુ બનાવીને શ્વાનોને વિતરણ કરવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કોઈ ખાતે લીમડાના ઝાડ ઉપર મોર જોવા મળતા અહીંના લોકોમાં કુતલહર જોવા મળ્યું હતું. તો ખાસ કરીને લીમડા ઉપર ચૈત્ર મહિનામાં મોર બેસતો હોય છે. ગોવિંદાએ 10 વર્ષ સુધી હિટ ફિલ્મો આપી, પણ જોઈએ તેવું ફેમિંગ ન મળ્યો. રોહિત શેટ્ટી. જમ્મુ કાશ્મીરમાં 4 વર્ષમાં રોકાણમાં 95% ઘટાડો, ગૃહ મંત્રાલયે રજૂ કર્યા આંકડા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.
આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.